દિલ્હીમાં કેજરીવાલ સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી જંગ પર સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે, જેમાં દિલ્હીની આમ આદમી પાર્ટીને મોટી જીત મળી છે. ખાસ અદાલતે સાફ શબ્દોમાં જણાવ્યું છે કે ઉપરાજ્યપાલની પાસે સ્વતંત્ર અધિકાર નથી, અસલી તાકાત ચૂંટાયેલી સરકાર પાસે છે. ઉપરાજ્યપાલને દિલ્હી સરકારની કેબિનેટની સલાહથી કામ કરવું જોઈએ. રોજબરોજ કામમાં રોડા નાખવા ઠીક નથી. સંવિધાનમાં અરાજકતા માટે કોઈ જગ્યા નથી. તેની સાથે સુપ્રીમ કોર્ટે એમ પણ જણાવ્યું છે કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવો શક્ય નથી. દિલ્હીની સ્થિતિ અને કેન્દ્ર શાસિત રાજ્યો અને પૂર્ણ રાજ્યોથી તે અલગ છે, એટલે તમામ લોકો સાથે મળીને કામ કરે. ચૂંટાયેલી સરકારથી જ ચાલશે દિલ્હી. સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો છે, સરકારને કાયદો બનાવવાનો હક છે. જે રીતે વારંવાર રોડા નાખવામાં આવે છે કોઈપણ કાર્યને લઈને, તે યોગ્ય નથી. એલજી નહીં, મુખ્યમંત્રી જ દિલ્હીના અસલી બોસ છે, તેવું હવે સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે. ઉપરાજ્યપાલને સુપ્રીમ કોર્ટનો મળ્યો છે ઝટકો. દિલ્હીથી મહત્વપૂર્ણ સમાચાર. ચૂંટાયેલી સરકારથી જ ચાલશે દિલ્હી.